તો ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ ભર્યું ફોર્મ. જેતપુર જામકંડોરણા બેઠક માટે તેમણે ફોર્મ ભર્યું છે. સમર્થકો સાથે તેઓ પહોંચ્યા હતા. રજવાડી પાર્ટી પ્લોટથી લઈને તીનબત્તી ચોક સુધી ભવ્ય રેલી યોજી હતી. મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. રેલીમાં તેઓએ શક્તિ પ્રદર્શન કર્યું. જયેશ રાદડિયા ખોડલધામ, કાગવડ અને વીરપુર જલારામ બાપાના પણ દર્શન કર્યા અને ત્યારબાદ ફોર્મ ભર્યું છે. જંગી લીડ સાથે ભવ્ય વિજય થશે તેવો જયેશ રાદડિયાએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ. ખોડલના આશીર્વાદ લઈને વડીલોના આશીર્વાદ સાથે આજે ઉમેદવારી પત્ર પૂરા વિજયના વિશ્વાસ સાથે મેં રજૂ કર્યું છે. આ વિસ્તાર હંમેશા મારો પરિવાર રહ્યો છે. રાજનીતિની અંદર આ વિસ્તારની અંદર વર્ષોથી હું નેતૃત્વ કરતો આવ્યો છું અને મને પૂરો વિશ્વાસ છે મતદાતા ઉપર કે જ્યારે ત્રીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીએ મારી પર ભરોસો મૂકીને મને ટિકિટ આપી છે. આ સીટ અમે 50,000થી વધારે લીડ સાથે જીતી અને ભારતીય જનતા પાર્ટીને આપશું અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને 2022માં ફરી પાછી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.